गुड मॉर्निंग, नमस्कार, जय श्री कृष्ण। इंडो अमेरिकन सीनियर सिटीजन सेंटर ऑफ न्यूयॉर्क ना रजत जयंती वर्ष लेके 2021 ना वर्ष नो आज 81 मा दिवस नो कार्यक्रम अने गुरुवार ना बबे कार्यक्रम गणीए तो आज ना बे कार्यक्रम 128 मा अने 129 मा અને સમગ્ર પેન્ડેમિકના લગભગ 2 વર્ષના કાર્યક્રમોની ગણતરી કરીએ તો આજના 2 કાર્યક્રમો 206 અને 207 કાર્યક્રમના પ્રારંભે આપણે આપણા સમગ્ર રજત જયંતી વર્ષના ગ્રાન્ડ બેનિફેક્ટર એવા બેંક ઓફ બરોડા એના ફોર્મર સીઈઓ મિસ્ટર ઇલાંગો અને હાલના સીઈઓ મિસ્ટર લલિત ત્યાગી તથા લાયઝન વર્ક માટે અશોકભાઈ શેઠનો આભાર માની લઈએ। આજના બંને કાર્યક્રમો સરસ, સુંદર અને અનોખા છે। અનોખા એ રીતે કે આપણે ગમતાનો કરીએ ગુલાલ એનો પહેલો કાર્યક્રમ ઓક્ટોબરમાં કર્યા પછી એના એટલા બધા પ્રતિભાવ આવ્યા અને એટલા બધા લોકોના આગ્રહને કારણે આપણે ફરી એકવાર ગમતાનો કરીએ ગુલાલમાં આપણા જ કેટલાક પ્રતિભાશાળી સભ્યોને એમની રજૂઆતો કરવા માટે આજે લઈ આવીશું અને આપણા સભ્યો માં ખૂબ લોકો પ્રતિભાવાન છે પણ દે આર લિટલ હેઝિટન્ટ, શાય, તો આપણે એમને ફરી એકવાર રિક્વેસ્ટ કરીશું કે તમારો સંકોચ બાજુમાં રાખીને તમારી જે ક્રિએટિવિટી છે, તમારી પાસે જે કંઈ સારું હોય એ તમારી પાસે જ રાખવાને બદલે શેર વિથ અધર્સ, ગમતું ગુંજે ના ભરીએ, ગમતાનો કરીએ ગુલાલ। સો દેટ ઇઝ ધ કન્સેપ્ટ કે તમને જે ગમ્યું હોય એ બીજા બધા સાથે શેર કરો તો તમે આનંદ વહેંચી શકો અને તમારા પોતાની ક્રિએટિવિટીને તમે આગળ રજૂ કરી શકો। તો આજે આપણે પહેલો કાર્યક્રમ છે એમાં ગમતાનો કરીએ ગુલાલમાં લગભગ 1 ડઝન જેટલા સભ્યો એમની રજૂઆતો કરશે અને પછીનો જે કાર્યક્રમ છે બીજો કાર્યક્રમ એ વોશિંગ્ટન સ્ટેટ સિયાટલથી છે। એક ખૂબ જ સુંદર ગાયિકા જેને ભરતભાઈ ગોરડિયા મારફતે આપણને મળ્યા છે, એ બોલિવૂડના યાદગાર ગીતો ઉપરાંત ગુજરાતી ગીતો અને છેલ્લે ગરબો પણ રજૂ કરશે, તો એ પણ ખૂબ જ સુંદર અવાજ છે અને આપણને જરૂર એ બધું ગમશે। આપણો આજનો કાર્યક્રમ એઝ યુઝ્યુઅલ પ્રાર્થનાથી શરૂ થશે, પ્રાર્થના પછી પ્રમુખશ્રીનું સ્વાગત ઉદબોધન અને પછી આ 2 કાર્યક્રમો। આજે ખાસ એ કહેવાનું કે આજનો કાર્યક્રમ લગભગ 1:45 પતે પછી અલાસ્કાની ક્રુઝ માટે ખૂબ ખૂબ જ ડિટેલ વિગતો આપીશું, કેટલાક પ્રશ્નો હશે એના જવાબ આપીશું, તો જેને ક્રુઝમાં રસ હોય, રસ ના હોય તો પણ તમે એની માહિતી જો જોઈતી હોય તો તમે હાજર રહેજો, કદાચ શક્ય છે કે 2 વાગ્યા ઉપરાંત 5-10 મિનિટનો સમય જાય તો આપણે કરીશું। આજની પ્રાર્થના છે એ કરાવશે ગણપતભાઈ અને મંજુલાબેન મિસ્ત્રી, તો એમને હું રિક્વેસ્ટ કરું કે આજની શરૂઆત પ્રાર્થનાથી કરે ગણપતભાઈ અને મંજુલાબેન। કૃષ્ણ કનૈયા લાલ કી જય, હે પ્રભુ આનંદદાતા, જ્ઞાન હમકો દીજીએ, શીઘ્ર સારે દુર્ગુણો કો દૂર હમશે કીજીએ, હે પ્રભુ આનંદદાતા, લીજીએ હમકો શરણ મેં, હમ સદાચારી બને, લીજીએ હમકો શરણ મેં, હમ સદાચારી બને, શાંતિ ચાહક ધર્મ રક્ષક વીર વ્રતધારી બને, હે પ્રભો આનંદદાતા, પ્રેમ શે હમ ગુરુજનો કી નિત્ય હી સેવા કરે, પ્રેમ શે હમ ગુરુજનો કી નિત્ય હી સેવા કરે,
क्या बोले झूठ त्यागे आपस में करे हे प्रभु आनंद दाता निंदा किसी की हम किसी से भूल कर भी ना करे निंदा किसी की हम किसी से भूल कर भी ना करे दिव्य जीवन हो हमारा तेरा यश गाया करे हे प्रभु आनंद दाता हे प्रभु आनंद दाता हे प्रभु आनंद दाता जय श्री कृष्ण। थैंक यू वेरी मच गणपत भाई अने मंजुला बेन सरस प्रार्थना। અને હવે હું રિક્વેસ્ટ કરીશ આપણા પ્રમુખ શ્રી મુકુંદભાઈ મહેતાને કે એમના સ્વાગત ઉદબોધનથી આજના કાર્યક્રમની શરૂઆત કરે મુકુંદભાઈ। થેન્ક યુ પંકજભાઈ અને થેન્ક યુ ગણપતભાઈ અને મંજુલાબેન વેરી પ્રેયર થેન્ક યુ વેરી મચ અગેન। ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ વેલકમ ટુ ઇન્ડો અમેરિકન સિનિયર સિટીઝન સેન્ટર ઓફ ન્યુયોર્ક વીકલી થર્સડે મીટિંગ। આઈ હોપ ઓલ ઓફ યુ આર ડુઈંગ ફાઇન નાઉ એન્ડ ટુડે ઇઝ અ રિયલી અ ગ્રેટ ફંક્શન ફોર અવર ઓન મેમ્બર્સ। Because if you consider that we have about 1500 members, and even if 5% have some sort of a talent, whether it's acting, whether dancing, whether singing, whether storytelling, jokes, etc., still we have about 75 people to go. So we had the first session, and today is the second session of about a dozen. So I think there will be 3 to 4 more sessions. Like as we are playing the bingo, every 2-3 months, we may repeat this every 2-3 months, so that I think everybody gets a chance and expose talent. And the second part is a really good one, and that also we try to bring every time a new singer and to for the enjoyment. And this time it has been brought by Mr. Bhartbhai Goradia. Okay, so without much ado, let's start. Take up, Pankaj Bhai, start it. Okay. I am very excited about the members program. અને મેં જેમ કહ્યું એમ લોટ ઓફ અવર મેમ્બર્સ આર શાય. તમને અત્યારે સોશિયલ મીડિયા ઉપરથી એટલું બધું મટીરિયલ મળે કે જે મટીરિયલ તમે વાંચો ત્યારે તમને થાય કે તમે કોઈની જોડે શેર કરો. તમે પોતે પણ મૌલિક રીતે ક્રિએશન કરતા હશો, કરી શકો છો, તો એને પણ જેને જરાક થોડુંક ધ્યાન આપી, થોડી મહેનત કરી, થોડી પ્રેક્ટિસ કરી અને બધાની સાથે શેર કરો, અને શેર કરો એને ગુલાલ ઉરાડો, ગમતું ના ગુંજે ભરીએ. જે તમને જે ગમે એ ખિસ્સામાં રાખો તો તમારા પૂરતું મર્યાદિત રહે, પણ બધાની સાથે શેર કરો. ખરેખર તો હું જ્યારે પણ કંઈ પણ જોઉં ત્યારે મને પહેલો વિચાર સારું કંઈક મળે તો એ આવે કે આપણે બધાની જોડે શેર કરીએ. આજે સવારે જ એક સોશિયલ મીડિયા ઉપર 4 લાઈનો આવી, એનાથી હું શરૂઆત કરું તો ફિઝા મેં ગુલ રહી હૈ મહેક અદરક કી, આજ સર્દી ભી ચાય કી તલબગાર હો ગઈ. અદાએ તો દેખીએ બદમાશ ચાય પત્તી કી, જરા જરા દૂધ સે ક્યા મિલી શર્મ સે લાલ હો ગઈ. થોડા પાણી રંજ કા ઉબાલીએ ખૂબ સારા દૂધ ખુશીઓ કા, થોડી પત્તી યા ખ્યાલો કી થોડે ગમ કો કૂટ કર બારીક, હસી કી ચીની મિલા દીજીએ ઉબલને દીજીએ ખ્વાબો કો કુછ દેર તક, યહ જિંદગી કી ચાય હૈ જનાબ ઇસે તસલ્લી કે કપ મેં છાન કર ઘૂંટ ઘૂંટ કર મજા લીજીએ. આવી બધી રચનાઓ તમારા ખ્યાલમાં આવે ટપકાવી લો, નોંધી લો, તમને પોતાને જે રીતે વ્યક્ત કરતા ફાવે એની પ્રેક્ટિસ કરો. મેક ઇટ બેસ્ટ એન્ડ કમ ફોરવર્ડ. તમારી ઝીઝક, હેઝિટેશન, સંકોચને દૂર રાખીને જો તમે આવી બધી રચનાઓ કલેક્ટ કરી અને પીરસવા માંગતા હો તમે અમને જણાવો. હવે આ 2021 વર્ષ પૂરું થાય છે, 2022 ફરીથી ગમતાનો કરીએ ગુલાલ 3 સાથે આવીશું, તો નવા નવા સભ્યોને જેને રજૂ કર્યું છે એ લોકો પણ રજૂ કરી શકે, પણ વી વિલ ગીવ ફર્સ્ટ ચાન્સ ટુ પીપલ હુ હેવ નોટ પ્રેઝન્ટેડ એની આઈટમ સો ફાર. સો લેટ અસ have your best selection, your creativity on this platform.
આજે જયારે આ વાત કરીએ ત્યારે જે લોકોએ ગયા રવિવારે મધુભાઈ એટલે કે પરીખ ગીતમાલાનો સંગીતનો કાર્યક્રમ જોયો હોય એ લોકોને ખ્યાલ હશે કે એક દિનબંધુભાઈ શાહ ફ્રોમ વેસ્ટચેસ્ટર, એમને એક આખો પ્રોગ્રામ 2.5 કલાકનો રજૂ કરેલો એક બીજા સિંગર સાથે. અને પછી મને ખ્યાલ આવ્યો કે આ તો આપણા મેમ્બર છે અને આપણા આ વર્ષમાં જ થયેલા મેમ્બર છે, આટલા સુંદર કલાકાર છે મને ખ્યાલ નહોતો. એટલે મેં તરત એ જ વખતે એમનો કોન્ટેક કરીને કહ્યું કે અમે ગુરુવારે મળીએ છીએ, તમારો લાભ અમને મળી શકે. અને એમને વિના સંકોચે તરત આ પડી. દિનબંધુભાઈ એ કન્સલ્ટિંગ ફાર્માસિસ્ટ છે, એમના વાઇફ કુમાબેન એ ડોક્ટર છે, પેથોલોજીસ્ટ છે, એમનો દીકરો એ રિસર્ચ સાયન્ટિસ્ટ છે. અને વેસ્ટચેસ્ટરમાં એક ઓર્ગેનાઇઝેશન છે, ઇન્ડિયન અમેરિકન કલ્ચરલ એસોસિએશન ઓફ વેસ્ટચેસ્ટર, એના એ એક્સ પ્રેસિડેન્ટ છે, અત્યારે પણ એની કમિટીમાં છે. એમને વેસ્ટચેસ્ટર કાઉન્ટી તરફથી એમની કમ્યુનિટી સર્વિસ માટે લાસ્ટ યર એવોર્ડ મળ્યો છે. વેસ્ટચેસ્ટર મ્યુઝિક ગ્રુપ ઓફ ઇન્ડિયા એના એક કોફાઉન્ડર છે. અને ઘણી બધી કન્સર્ટમાં એવરી યર એક કન્સર્ટ કરે છે એમનું ઓર્ગેનાઇઝેશન, અને ખૂબ ચેરિટેબલ ઓર્ગેનાઇઝેશન સાથે સંકળાયેલા છે. તો આજના પ્રોગ્રામની શરૂઆત એમના મધુર કંઠે એક ભક્તિ ગીતથી કરીએ છીએ. તો સૌથી પહેલા રિક્વેસ્ટ કરું દિનબંધુભાઈ શાહ કે જે આપણને એક સુંદર ભક્તિ ગીત તેરા રામજી કરેંગે બેડા પાર એ સંભળાવશે, અને પછી આપણા બીજા સભ્યો એક પછી એક રચનાઓ રજૂ કરશે. Thank you, Pankaj Bhai. Thank you for inviting me. So we'll start with that bhajan. करे तेरा राम जी करेंगे बेड़ा पार, उदासी मन काहे को करे. काहे तो डरे रे, काहे तो डरे, काहे तो डरे. नैया तेरी राम हवाले, लहर लहर हरी आप संभाले. नैया तेरी राम हवाले, लहर लहर हरी आप संभाले. हरी आप ही उठावे तेरा बार, उदासी मन काहे तो करे. तेरा राम जी करेंगे बेड़ा पार, उदासी मन काहे को करे. काहे तो डरे रे, काहे तो डरे, काहे तो डरे. तो
काबू में मजदार उसी के हाथों में पतवार उसी के काबू में मजदार उसी के हाथों में पतवार उसी के। तेरी हार भी नहीं है तेरी हार, उदासी मन काहे तो करे, तेरा राम जी करेंगे बेड़ा पार, उदासी मन काहे तो करे, काहे तो डरे रे, काहे तो डरे, काहे तो डरे। सहज किनारा मिल जाएगा, मिल जाएगा, मिल जाएगा, परम सहारा मिल जाएगा, सहज किनारा मिल जाएगा, परम सहारा मिल जाएगा। डोरी सौंप के तो देख एक बार, उदासी मन काहे तो करे, तेरा राम जी करेंगे बेड़ा पार, उदासी मन काहे तो करे, काहे तो डरे रे, काहे तो डरे, काहे तो डरे। दिनबंधु भाई वेरी नाइस, थैंक यू वेरी मच। आपणे दिनबंधु भाई ना जे आ टैलेंट छे एनो लाभ लईने भविष्यमां एक आखो कार्यक्रम पण करीशुं। तो दिनबंधु भाई थैंक यू वेरी मच। थैंक यू पंकज भाई। हवे आपणे आपणा आ कार्यक्रममां गमतानो करीए गुलाल भाग बे मां आगळ वधीए। हवे ना जे आपणा જે રજૂઆત કરવાના છે એ એક પઝલ છે। પઝલ પહેલા થોડીક સમજ પણ આપશે, એ પઝલ પહેલા બે ભાગમાં કરશે। પહેલા પઝલ આપશે, તમને વિચાર કરતા મૂકી દેશે, અને પછી વચ્ચે એકવાર આવીને એ પઝલનો સોલ્વ કરશે। ત્યાં સુધીમાં તમારામાંથી કેટલા લોકોએ પઝલ સોલ્વ કરી છે એ જાણીશું। અને આ પઝલની વાત થઈ એટલે મને પણ એક કહેવાનું મન થઈ ગયું, હમણાં જ સોશિયલ મીડિયા ઉપર જ મોટાભાગની વસ્તુ આપણને મળી રહે, એમાં એક સરસ પઝલ કો કે જે કોઈ આવેલું કે જેમાં એક તોફાની મેઘલી રાત્રે એક બસ સ્ટેન્ડ ઉપર ત્રણ જણા બેઠા હોય છે, અને એ ત્રણ જણમાં એક વૃદ્ધ હોય છે જે ઠંડીથી તોફાની સ્ટોર્મ વાળી રાત હતી અને થરથરતી માંદી લાગતી એવી એક વૃદ્ધ બેઠી હતી, એક સુંદર યુવતી બેઠી હતી અને એક ભાઈ બેઠા હતા। ત્યાંથી ગાડી લઈને એક ભાઈ પસાર થયા, એ ગાડી માત્ર બે સીટર હતી એટલે કે એ ત્રણમાંથી કોઈ એકને લિફ્ટ આપી શકે। હવે થયું એવું કે ત્રણ જણા બેઠા હતા, એમાં એ વૃદ્ધા બાઈની હાલત બહુ જ ખરાબ દેખાતી હતી, કદાચ હોસ્પિટલાઇઝ કરવી પડે એવી બાઈ હતી। એમાં એક મિત્ર એવો બેઠો હતો, એ જ વ્યક્તિનો મિત્ર કે જેને એકવાર એની જિંદગી બચાવેલી, અને એ મિત્રને એની દીકરી માંદી હોવાને કારણે હોસ્પિટલાઇઝ કરવા માટે ઘેર પહોંચવું જરૂરી હતી, ત્રણ ચાર કલાકથી બસની રાહ જોતા હતા, બસ આવી નથી અને ભાઈ ખૂબ જ અધીરા થયા હતા। અને જે ત્રીજી વ્યક્તિ હતી, જે સુંદર યુવતી હતી, એ એની જ પરિચિત યુવતી હતી પણ અને એના ઉપર એને ક્રશ હતો, પણ કોઈ દિવસ એની જોડે વાત કરવાની હિંમત કરી શકે નહોતો, એનાથી થોડે દૂર રહેતી યુવતી હતી, વર્ષોથી ઝંખના હતી કે યુવતી સાથે વાત કરે, એ યુવતી સાથે પરિચય કેળવે, અને અત્યારે એ યુવતી મળી એટલે ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી કે એને લિફ્ટ આપીને એની સાથેનો ગરોબો કેળવે અને એની સાથે વાત કરે, તો એને આ પરિસ્થિતિમાં એ કોને લિફ્ટ આપશે, શું કરશે, એનો એક સુંદર સોલ્યુશન જે લોકો જાણતા હોય એની પાસે અમારે જાણવું નથી, પણ જે લોકો ન જાણતા હોય અને અત્યારે વિચારી શકે વેરિયસ ઓલ્ટરનેટ
એ આપણે પછી વચ્ચેની વાત કરીશું. અત્યારે તમે આ વિષય ઉપર વિચારતા રહો અને આવી જ રિલેશનશીપની એક કોયડાભરી વાતો લઈને આવી રહ્યા છે પેન્સિલિયાથી ગૌતમભાઈ શ્રોફ અને એ રિલેશનશીપની પઝલ રજૂ કરે એ પહેલા હું મુકુંદભાઈને વિનંતી કરું કે ગૌતમભાઈનો પરિચય આપે. મુકુંદભાઈ થેન્ક યુ પંકજભાઈ. ગૌતમભાઈ વેલકમ. આપણે આટલા બધા જે મેમ્બરો થયા છે 1500 મેમ્બરો એમાંથી લગભગ 1000 મેમ્બર તો છેલ્લા 5-6 વર્ષમાં થયા છે. 1000 જે મેમ્બર થયા છે એમાંથી થોડા ઘણા એ સક્રિય ભાગ લેવાની શરૂઆત કરી છે અને એમના છે આ ગૌતમભાઈ, જાણે એ એટલા ઉત્પ્રોત થઈ ગયા છે આપણી સંસ્થા સાથે કે આપણને એમ જ લાગે કે આપણા ગૌતમભાઈ તો વર્ષોથી આપણા મેમ્બર છે. તો થેન્ક યુ વેરી મચ ગૌતમભાઈ ફોર ટેકિંગ સચ અ કીન ઇન્ટરેસ્ટ ઇન અવર એક્ટિવિટીઝ. હવે એમનો ટૂંક પરિચય આપું તો ગૌતમભાઈ 77 વર્ષના છે અને રહેવાસી છે હેટફિલ્ડ પેન્સિલવાનિયામાં. એમની બાજુમાં એમના ધર્મપત્ની જે બેઠા છે એ છાયાબેન શ્રોફ છે. વેલકમ છાયાબેન. 1991 થી સુરતથી અમેરિકા આવી અહીંયા સ્થાયી થયા છે. 2019 સુધી યુએસએના ફેડરલ ગવર્મેન્ટમાં સોશિયલ સિક્યુરિટીમાં કામ કરી રિટાયર થયા છે. અહીં હાલ ગુજરાતી સમાજ ઓફ ડેલાવેર વેલીમાં બોર્ડ ટ્રસ્ટીના ચેરમેન છે અને ઇન્ડો અમેરિકન સિનિયર સિટીઝન ઇન્ક મોન્ટગોમેરી કાઉન્ટીના એક્ઝિક્યુટિવ કમિટી મેમ્બર પણ છે. તો વેલકમ ગૌતમભાઈ. થેન્ક યુ મુકુંદભાઈ, પંકજભાઈ. સૌ પ્રથમ તો બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય જિનેન્દ્ર. અને ખાસ તો ઇન્ડો અમેરિકન સિનિયર સિટીઝન ન્યુયોર્કનો ખૂબ ખૂબ આભાર મનાત્મક આપવા બદલ. આજના કાર્યક્રમમાં હું થોડી જ્ઞાન સાથે ગમ્મતની વાતો કરીશ. આપણે બધા ઇન્ડિયાથી માઇગ્રેટ થઈને આજે વર્ષોથી અહીંયા આવીને સ્થાયી થયા, આપણે ઇન્ડિયામાં જન્મ્યા, મોટા થયા, એટલે આપણે બધાને રિલેશનશીપની સમજણ ખબર છે. રિલેશનશીપ એટલે કહેવાનો પોઈન્ટ એ છે કે બધી આપણી સપન, આપણે કેટલી જાત જાતના બધા સપનો છે આપણે વિચારીએ તો. આપણે ખબર છે દાદા દાદી નાના નાની, આપણા ફેમિલીમાં કાકા કાકી હોય, ફોઈ ફુવા, માસી માસા, બહેન બનેવી, નણંદ ભોજાઈ, દિયર ભાભી, કેટલા બધા સંબંધો હોય. પણ આપણે બધા અહીંયા સ્થાયી થયા, આપણી જનરેશન, આપણા છોકરા, આપણા ગ્રાન્ડ કિડ બધા હવે અહીંયા છે, એ બધાને આ બધી સમજણ કેટલી છે એ આપણે બધાને બરોબર ખબર છે. અહીંની સમજણ આ દેશમાં જુઓ તો કેટલી, 5 શબ્દમાં આખી રિલેશનશીપ ની બધી વ્યાખ્યા આવી જાય. અંકલ આંટી, નિસ નેવ્યુ કઝિન, આ 95% રિલેશનશીપ આવી જાય. તો વિચારો હવે પછી આપણી જનરેશન મોટી થશે ત્યારે એ લોકોને ખબર કેમ પડશે ભણિયો કોણ, ભણી કોણ, મામી કોણ, કાકી કોણ, ફોઈ કોણ, રાઈટ? તો આપણે બધાએ જાણીએ, થોડું આપણું બી નોલેજ બ્રશ અપ કરીએ આપણે, કારણ કે આની બહુ તાતી જરૂર છે આજના જમાનામાં જોઈએ તો આપણા કલ્ચર સાથે. તો એ માટે હું તમને 2-3 કોયડા પૂછીશ. અત્યારે હું કોયડા કહું છું, તમે ધ્યાનથી સાંભળજો, જવાબ મગજમાં તૈયાર કરજો. જવાબ માત્ર ગુજરાતી ભાષામાં આપવાના છે, ગુજરાતી રિલેશનશીપ ને સમજી લે, નહીં કે નેવ્યુનિસમાં જવાબ નહીં આપતા, અંકલ આંટીમાં જવાબ નહીં આપતા. 3 કોયડા છે, વ્યવસ્થિત સાંભળો. આપણે 20-25 મિનિટ પછી પાછા મળશું, ત્યારે જેને જવાબ શોધ્યા છે શોધીશું, નહીં તો હું સમજાવીશ, જવાબ પણ આપીશ. નંબર 1, હું સારી ગુજરાતી ભાષામાં કહીશ તો એની મજા છે, બહુ અલંકારિક ભાષામાં માનાર છે આપણે એવા શબ્દ નથી વાપરતો. નંબર 1, તું કોની માના બાપનો દીકરો? લિસન, તું કોની માના બાપનો દીકરો? ક્વેશ્ચન નંબર 2, તું કોના બાપની માનો દીકરો? કોના બાપની માનો દીકરો? સોરી, મેં રિપીટ કરી, એક સવાલ મૂકે બરાબર, તું કોના માની બાપ? ત્રીજો સવાલ જરા ઇન્ટરેસ્ટિંગ છે, તું કોની માના સાસુનો દીકરો? તું કોની માના સાસુનો દીકરો? આ 3 પ્રશ્નો છે, સમજીને તૈયાર કરો. આપણે જાણતા હશું તો આપણે આપણા કિડને અને ગ્રાન્ડ કિડને પાસ ઓન કરી શકીશું. ઓકે ઓકે, થોડી વાર પછી આપણે પાછા મળીએ. ઓકે
ગૌતમ ભાઈએ બધાને વિચારતા કરી મૂક્યા છે, પણ એ વિચારો કરતા હો ત્યારે બાકીના પછીના કાર્યક્રમો છે એ માણવાનું નહીં ચૂકતા, એટલે એમાં જ માત્ર કાગળમાં તમે લખી દીધા હોય તો વિચાર કરીને સરસ રીતે એના જવાબ એટલીસ્ટ બે ત્રણ જણા મુખ્ય જણા જવાબ આપે આપણે લઈશું, કારણ કે આપણે બીજા બધા ઘણા લોકોને સાંભળવાના છે એટલે આપણે બહુ સમય નહીં આપી શકીએ. હવેના જે કાર્યક્રમ રજૂ કરનારા છે એક મિમિક્રી રજૂ કરશે, અને મિમિક્રીમાં આપણને મુંબઈથી વડોદરા ટ્રેનમાં લઈ જશે, અને ટ્રેનમાં જે જે અવાજો આવે જે જે થાય થઈ રહ્યું છે એની સુંદર મિમિક્રી કરશે નીરુબેન હાંસોટી. અને નીરુબેન હાંસોટીનો પરિચય આપવા માટે ફરી એકવાર મુકુંદભાઈને રિક્વેસ્ટ કરીશ. મુકુંદભાઈ. ઓકે, થેન્ક યુ પંકજભાઈ. નીરુબેન, નીરુબેનને તો અમે ઘણા વખત ઓળખીએ છીએ એમને, એમના હસબન્ડને, કારણ કે અમારા એક ફ્રેન્ડના રિલેશનમાં પણ થાય છે એટલા માટે. નીરુબેન વેલકમ. નીરુબેન હાંસોટી ઇન્ડિયામાં, મૂળ વતન ગુજરાતમાં હાંસોટ, અને લાંબા સમયથી બોમ્બે વિલે પાર્લરમાં રહેતા હતા. ઇન્ડિયામાં પ્રાથમિક શાળામાં શિક્ષકની સેવા આપી છે. હસબન્ડ છે કૌશિકભાઈ હાંસોટી, અમેરિકામાં 1978માં આવ્યા છે. એ રિટાયર થયા છે રાઇટ એડમાંથી અને કેશિયર તરીકેની ફરજ બજાવતા હતા. એમના ત્રણ સુંદર બાળકો છે, બધા મેરિડ છે. મોટી બેબી છે એ દીપલ છે, કે જે માસ્ટર ઇન પબ્લિક હેલ્થ વર્ક્સ ડિપાર્ટમેન્ટમાં છે, અને એમનો હસબન્ડ છે નીરો, કે જે લોયર છે. બીજી બેબી છે ભાવિ, એ ફાઇનાન્સમાં છે, અને એનો હસબન્ડ છે આશીષ, કે જે લોયર છે. અને દીકરો છે એ આશીષ છે, ફાઇનાન્સમાં છે, અને દીકરાની વહુ માસ્ટર ઇન પબ્લિક વર્ક ઇન હોસ્પિટલમાં એડમિનિસ્ટ્રેશનમાં કામ કરે છે. અને પાંચ ગ્રાન્ડ બાળકો છે. તો નીરુબેન કમ ઓન. નમસ્કાર, નમસ્કાર. બોમ્બે થી જાણે વાળી, બોમ્બે થી બરોડા જાણે વાળી બરોડા એક્સપ્રેસ ટ્રેન નંબર ટુ પે સાવધાન સાવ. બોમ્બે સે બરોડા જાણે વાળી ટ્રેન પ્લેટફોર્મ નંબર ટુ હૈ, સબ લોગ ધ્યાન બોલતે પ્લેટફોર્મ નંબર ટુ પર બોમ્બે સે બરોડા વાળી ટ્રેન આ ગઈ હૈ, આ ગઈ. સાવધાન સાવધાન, પોકેટ માં રોકશે સાવધાન, સાવધાન સાવધાન, પોકેટ માં રોકશે સાવધાન. ગાડી આ ગઈ, સબ લોગ બેઠ ગયે, બધા બેસી ગયા ટ્રેન માં. પછી કે બધા પોતાની સીટ. અરે હા, બહુ ગરમી લાગે છે ભાઈ, બહુ ગરમી લાગે. હા 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 હા, બહુ ગરમી લાગે. હવે તો કે પાણી બાણી પીવું પડશે ભાઈ, પાણી બાણી પીવું પડશે. શું કરશે? બહુ મજા આ ગઈ, બહુ મજા આ ગઈ. હા, અરે વાહ 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 વાહ. કેમ છો બેન? ક્યાંથી આવ્યા તમે? ક્યાં જવાના? હા બેન, તમે ક્યાં જવાના? હો, વલસાડ જવાના? અરે હા, વલસાડમાં પેલા દેસાઈભાઈ ના તારા લગ્ન છે તેમાં જવાના? અરે હા, અમે પણ ત્યાં જવાના છે, પણ અમે બે દિવસ પછી આવીશું. બે પહેલાના બે પ્રોગ્રામ અમે અટેન્ડ નથી કરવાના. ચાલો ભાઈ, એ દેસાઈ ભાઈ તો મારા લંગોડિયા ફ્રેન્ડ છે, લંગોટિયા. આપણે એમને ત્યાં મળીશું. ઓકે, પછી હવે થોડી ઘણી ભૂખ લાગી. એટલે આપણા ગુજરાતીની ટેવ પ્રમાણે થેપલા ને હાંડવો ને ખમણ, આ તો હોય જ. એટલે બધાએ ખાવાની શરૂઆત કરી. અરે લો ને મેં થોડું તો ખાવ, લો ને થોડું થોડું. અમારું ચાખો તો ખરા, અમારા દેસાઈ નો હાંડવો એટલે હા 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 હા, શું કહેવાય. અરે હવે આપણે હવે ચા ને હાંડવો ખાધો, ચા કે હાંડવો ખાધો, એની સાથે ચા તો પીવી જ પડે ને. ચા
કાલો ચાઈને કેટલા ખા લીધા હવે પાછી ટેન્શન ગાડી આગળ ચલતી હતી ચાલે છે ચાલે છે ચાલે છે ચાલે છે ચાલે છે ચાલે છે આગળ છે પછી વચ્ચે એટલે વચ્ચે બે જણા આવ્યા છે કે છે બેન દે 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 અલ્લાહ કે નામ પે દે દે दे 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 अल्लाह के नाम पे दे दे बहन जी भगवान तेरा भला करेगा भगवान तेरा भला करेगा बहन जी दे दे तारा चूड़ी चाल लो अखंड रहे तारा बाल बच्चा खुशी रहे दे 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 बहन जी अल्लाह के नाम पे दे 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 गरीबों की सुनो वो तुम्हारी सुनेगा गरीबों की सुनो वो तुम्हारी सुनेगा तुम एक पैसा दोगे वो दस लाख देगा गरीबों की सुनो बेच लो 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 अरे पंकज भाई कस खिसा में हाथ तो नाखो भाई नाखो भाई नाखो आपो थोड़े 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 तो आपो चालो गाड़ी चालू पाच बच्चे दाणू आयु एटले दाळ वाला आया दाळ तो दाळ 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 चणा दाळ चणा दाळ चणा दाळ चणा दाळ लेमन ही सारे लेमन ही अरे सो टेस्टी था बहन जी कितने की बनाऊं 10 रुपए की क्या 20 रुपए की अरे चल 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 दाल चल दो सैंडविच 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 आज इतनी ना इतना मां पाचा बैग टबोड़ी आएगा बैग टबोड़ी आएगा तो क्या ધીમે હોય ને ઉતરે તો માનું કે સુરત નો માણસ છે તો શું
અને જ્યારે ટ્રેન બિલકુલ બંધ થઈ જાય આરામથી હોય અને આમ તેમ બધે જોઈ જોઈને ઉતરે તો માનવું કે એ અમદાવાદી છે. થેન્ક યુ થેન્ક યુ નીરુબેન, થેન્ક યુ વેરી મચ. નીરુબેન ને પ્રોત્સાહિત કરવા માટે નલિનીબેન જુઠાણીનો ખૂબ ખૂબ આભાર. નલિનીબેન ને એમનું આ પરફોર્મન્સ એકવાર જોયેલું અને ખાસ રિકમેન્ડ કર્યું કે આપણા સભ્યો સમક્ષ આ આઈટમ રજૂ કરે. થેન્ક યુ વેરી મચ નલિનીબેન. ઓકે, હવે આપણે આજના કાર્યક્રમમાં આગળ વધીએ. આગળ જે રજૂઆત થઈ રહી છે એ એક બોલિવૂડનું સુંદર ગીત છે, તેરે દ્વાર ખડા ભગવાન, અને એ રજૂ કરી રહ્યા છે મનોહરભાઈ પરમાર. પણ એ પહેલા હું નિરંજનભાઈને રિક્વેસ્ટ કરીશ કે મનોહરભાઈનો પરિચય આપે. નિરંજનભાઈ. મનોહરભાઈ પરમાર ને મને લાગે છે કે આપણી સંસ્થામાં બધા જ સારી રીતે ઓળખતા હશે, કારણ કે દરેક મ્યુઝિકલ પ્રોગ્રામ વખતે જે બી ગાયનો ગવાય છે એ ગાયનોમાં એ હંમેશા ઝૂમતા નજરે પડે છે. તેઓ 2000 સાલમાં ન્યુયોર્કમાં આવ્યા હતા. 77 વર્ષની ઉંમરે પણ તેઓ ખૂબ જ એક્ટિવ છે. તેમને રીડિંગનો, વોકિંગનો, યોગાનો, સ્વિમિંગનો તેમજ સિંગિંગનો ખૂબ જ શોખ છે. તો આજે આપણે એમના કંઠે એક સુમધુર ગાયન સાંભળીએ. મનોહરભાઈ. અવાજ આવે છે મારો? હાજી. સૌ પ્રથમ આપ સૌને મારા નમસ્કાર અને જય શ્રી કૃષ્ણ. અને આપણા ઇન્ડોનેશિયાના સર્વ સભ્યોનો, પ્રમુખશ્રીનો, વાઇસ પ્રેસિડેન્ટ બધાનો આભાર. આજે હું એક ભક્તિ ગીત રજૂ કરું છું. એ પિક્ચરનું નામ છે વામન અવતાર, અને 1955 આવેલું. કવિ પ્રદીપની રચના છે. આપ સૌને એ ગીતથી માહિતગાર છો જ એવું મારું માનવું છે. તો સાંભળો. તેરે દ્વાર ખડા ભગવાન હો, તેરે દ્વાર ખડા ભગવાન, ભગત બદે રે ઝોલી, ઓ ભગત બદે રે ઝોલી. તેરે દ્વાર ખડા ભગવાન, ભગત ભર દે રે જોલી, ઓ ભગત ભર દે રે જોલી. તેરા હોગા બડા એહસાન, કે જુગ જુગ તેરી રહેગી શાન, ભગત ભર દે રે જોલી. તેરે દ્વાર ખડા ભગવાન, ભગત ભર દે રે જોલી, ઓ ભગત ભર દે રે જોલી. ડોલ ઉઠી હે સારી ધરતી, દેખ રે ઢોલા ગગન હૈ સારા. ડોલ ઉઠી હે સારી ધરતી, દેખ રે ઢોલા ગગન હૈ સારા. ભીખ માંગને આયા તેરે ઘર, જગત કા પાલન હારા રે, જગત કા પાલન હારા. મેં આજ તેરા મહેમાન, કર લે રે મુસે જરા પહેચાન, ભગત ભર દે રે ઝોલી. તેરે દ્વાર ખડા ભગવાન, ભગત ભર દે રે ઝોલી, ઓ ભગત ભર દે રે ઝોલી. આજ લૂટા દે રે સર્વસ અપના, માન લે કહેના મેરા. મિટ જાયેગા પલ મેં તેરા, જન્મ જન્મ કા ફેરા રે, જન્મ જન્મ કા ફેરા.
तू छोड़ सकल अभिमान अमर कर ले रे तू अपना दान भगत दे रे झोली तेरे द्वार खड़ा भगवान भगत भर दे रे झोली ओ भगत भर दे रे झोली ओ भगत भर दे रे झोली जय श्री कृष्ण। थैंक यू वेरी मच मनोहर भाई सरस भक्ति गीत गायु। अवे आपणे सौ जन ने खूब सरस रीते जाणीए छे जेमनो सब्जेक्ट तो मेडिकल छे एवा आपणा मेडिकल दंपतिमाना नलिनी बेन जुठाणी के जे वारंवार रजूआतो करवा माटे थोड़ा एक्सीडेंट हता पण आपणा आग्रहथी खास एक सुंदर कविता लईने आवी रह्या छे। मने याद नथी आपणा सीनियरो माटे तो बहु काम नु कारण के आपणने मने याद नथी ए केवू बहु गमे। तो नलिनी बेन ने हूँ रिक्वेस्ट करू ए पहला मुकुंद भाई ने रिक्वेस्ट करू के एमनो परिचय आपे। मुकुंद भाई थैंक यू पंकज भाई। नलिनी बेन ने कोण नथी ओळखतो ए अने एमना वीरेंद्र भाई अवारनवार आपणे स्क्रीन पर आवता ज होय छे नॉट ओनली ऑन दिस प्रोग्राम बट विथ अदर प्रोग्राम्स ऑल्सो ऑफ डिफरंट ऑर्गेनाइजेशन्स। So this is a very famous couple and we are fortunate to have this medical couple with us. Nalini Ben, just to give an introduction, I think I have given so many times in the past and most of you know already, but still I think there are always some new members. So for their information, I will say what has been given to me. She is a retired psychiatrist who practiced psychiatric medicine for 43 years. And continues to coach and guide people in emotional distress. She is actively involved with India Home activities such as writing classes, art classes, and other creative activities. Her husband, Virendra and Nalini, have 3 children and 6 grandchildren. 2 children are physicians and 1 is a lawyer. Their grandchildren range in age from 21 to 6 months. Now, they must be about a year now because this is the old version. She will share with us some very interesting item today. She is a very good writer. She has written quite a number of books and some books are in the wings also. So here is Nalini Ben. Thank you, Mukund Bhai. Thank you, Pankaj Bhai. Tame mari be liti to lai lidi. Par have chalse, tamne maaf karya. Same besela, vadil, marathi nana, અને મારા જેવડા દરેક ભાઈ બહેનોને મારા જય સર્વ ભગવાન. તમારી સમક્ષ આજે હું આ પંક્તિઓ રજૂ કરીશ. આપણી ઉંમરે આપણે એકબીજાને કહેતા જોઈએ છે કે આજકાલ મને કંઈ યાદ રહેતું નથી, યાદ શક્તિ મારી બહુ ધીમી પડી ગઈ છે. આ મુક્તક હું જે અત્યારે તમને કહીશ એ સાંભળીને તમને કદાચ હસવું આવશે અને કદાચ આંખ ભીની પણ થશે, પણ તેને થવા દેજો. તો ચાલો જોઈએ. મને યાદ નથી, જિંદગીથી મને કોઈ પણ ફરિયાદ નથી. બસ છેલ્લે ક્યારે મજા આવી એ મને યાદ નથી. વ્યસ્તતાએ માજા મૂકી છે બરાબર, વ્યસ્તતાએ માજા મૂકી છે બરાબર, પણ છેલ્લે ક્યારે રજા આવી એ મને યાદ નથી. કપાળમાં કરચલીઓ પડે તે તો સમજ્યા હવે બાપુ, કપાળમાં કરચલીઓ પડે તે તો સમજ્યા હવે બાપુ, પણ તે કરચલીઓમાં સુકાયેલા ખરી પડેલા આંસુ મળશે એ મને યાદ નથી. આંખના ખૂણા મેં સાફ કર્યા હતા, આંખના ખૂણા મેં સાફ કર્યા હતા કે ખરી ગયું એ પાણી તે પણ મને યાદ નથી. જીવતા જીવતા પૂરી કરી ઈચ્છાઓ ઘણા બધાની, જીવતા જીવતા પૂરી કરી ઈચ્છાઓ ઘણા બધાની,
પણ ક્યારે હું મારી જાતને ભૂલી ગઈ એ મને યાદ નથી. શોખ હતો મને ડોક્ટર બનવાનો, શોખ હતો મને ડોક્ટર બનવાનો, અને ડિગ્રી પણ લીધી ખરી, પણ હૃદયમાં કોનો વાસ ખરો છે, લોહીનો કે પ્રેમનો, તે મને યાદ નથી. સફર કરવી એ મારી જિંદગીનો લાવો છે, સફર કરવી એ મારી જિંદગીનો લાવો છે, પણ છેલ્લે ક્યારે ટ્રેનમાં બેઠી કે પ્લેનમાં બેઠી તે મને યાદ નથી. જે વરસાદમાં હું ભીંજાઈ હતી દિલથી, જે વરસાદમાં હું ભીંજાઈ હતી દિલથી, એ વરસાદ ક્યારે વરસ્યો તે પણ મને યાદ નથી. ઊભી નથી કતારમાં તારા મંદિરે હે ઈશ્વર, ઊભી નથી કતારમાં તારા મંદિરે હે ઈશ્વર, પણ તને કદી પણ ભૂલી હોય એવી ક્ષણ પણ મને યાદ નથી. આ કવિતાના થોડા શબ્દો મેં લખ્યા છે, પણ તેનું ઓરિજિન કઈ કવિયત્રીએ કે કવિએ આપ્યું હશે તે પણ મને યાદ નથી. અને છેલ્લે જતા જતા કહી જાઉં કે પંકજભાઈએ આદેશ કર્યો હતો કે મારે આજે બોલવાનું છે, એને હજી 48 કલાક પણ થયા નથી, પણ આ આર્થરાઇટિસથી વાંકી વળેલી આંગળીઓ એ આ કવિતા કઈ રીતે લખી તે પણ મને યાદ નથી. બાકી તો જિંદગીથી કોઈ મને ફરિયાદ નથી. થેન્ક યુ. એવું લાગે છે કે આ રચના પાર્ટલી મૌલિક હતી, પાર્ટલી કદાચ કોઈકની હતી, પણ બહુ સુંદર રજૂઆત, ખૂબ આનંદ થયો. અને જો ખૂબ જ ધ્યાનપૂર્વક સાંભળ્યું હોય તો આંખના ખૂણા ભીના થાય એવું પણ હતું. ખૂબ ખૂબ આભાર અમારી રિક્વેસ્ટને માન આપીને આજે રજૂઆત કરવા બદલ. થેન્ક યુ. હવે આપણે આગળ વધીએ. આગળ વધવામાં થોડીક વેરાયટીઝ, અત્યાર સુધી કદાચ કદી રજૂ નથી થઈ એવી વેરાયટી, લગ્ન ગીતો. અને લગ્ન ગીતોમાં કેટલીક વાર રમૂજ આવરી લેવાય છે, ટીખળ આવરી લેવાય છે, જેને ફટાણા પણ કહેવામાં આવે છે. તો પાટલી ફટાણા કહી શકાય એવી રમૂજ ભરી લગ્ન ગીતની રચના લઈને આવી રહ્યા છે હરિવદનભાઈ પટેલ વર્જિનિયાથી. હવે હરિવદનભાઈ અને જાગૃતિબેન પટેલ આપણી ગઈ ક્રુઝમાં એમના પરિવારના ઘણા સભ્યો સાથે જોડાયેલા, આમ તો માઇક્રોબાયોલોજી અને કેમિસ્ટ્રીની અંદર સ્નાતક થયા હતા ઇન્ડિયાથી. લગભગ 50 વર્ષ પહેલા અમેરિકામાં આવીને ઇકોનોમિક્સ અને બિઝનેસમાં બીએ કર્યું. 75 પહેલા મેરેજ કર્યા, એ પહેલા નાની મોટી જોબ કરી, 10 વર્ષ ન્યુયોર્કની હોસ્પિટલોમાં ક્લેરિકલ જોબ કરી. પછી જાગૃતિબેને એ વખતે બેંકમાં કામ કર્યું. એ પછી 32 વર્ષ યુએસ ગવર્મેન્ટની જુદી જુદી એજન્સીમાં કામ કરીને 2016 નિવૃત્ત થયા. ટ્રાવેલ અને વોચિંગ ધ સ્પોર્ટ્સ, ખાસ કરીને ફૂટબોલ એમનો શોખ. અને આપણા દૂરના મેમ્બર પણ આપણી સાથે ખૂબ જ ગાઢ રીતે સંકળાયેલા, આપણી બધી પ્રવૃત્તિઓમાં ભાગ લે એવા હરિવદનભાઈ આજે એક બે લગ્ન ગીતો રજૂ કરશે. હરિવદનભાઈ. Yes, Arizan bhai, you can start. Hello. Unmute. You hear me? Yes. You can. Okay. Unmute. No, unmute acho. Okay, good. તો ખાસ તો આ લગ્ન ગીત છે અને મેં બધાના નામો અંદર ઇન્વોલ્વ કર્યા છે, પણ પ્લીઝ ડોન્ટ ટેક એની સિરિયસ. ધીસ ઇઝ ધ ફોર ગેમ હિયર એન્ડ જસ્ટ ફોર ઓનલી હિયર એન્ડ ફોર લાફિંગ પર્પઝ. સો આઈ એમ સિંગિંગ એ વેડિંગ સોંગ એન્ડ ઇઝ વેરી વેરી ઓલ્ડ સોંગ. સો પ્લીઝ સ્ટે વિથ મી એન્ડ આઈ એમ ગોઈંગ ટુ સ્ટાર્ટ નાઉ.
કાતક મહિને નવું વરસ મુકુંદ ભયા ને પદ્મા બેન નું સુંદર જોડું મંડપ માં દીપે એવું દીપે એવું રે. માગસર મહિને બીજું મંગલ પંકજ ભાઈ તો ખેરે જંગલ દીકરી ના લગ્ન સારું લગ્ન સારું રે. પોષ મહિને પરે ઠંડી રંજન વેવંતો પેરે બંડી ચમરા ના ઝુલવારી ઝુલવારી રે. મહા મહિને આવી ઓખા નલી વેવંતો ખોરે ચોખા દીકરી ના લગ્ન સારું લગ્ન સારું રે. ફાગણ મહિને આવી ઓરી વેવના નૈનાવે વોના ઘરમાં ચોરી નૈનાવે વોને ઉપાડી લઈ ગયા રે. ચૈત્ર મહિને આવી કેરી વરસાવે વોને જમવા તેરી કારેલા નું શાક ખાવા રે. ચૈત્ર મહિને વૈશાખ મહિને પરી તડકા મીનાક્ષી વેવાના પેટમાં ભરકા લેમન પીવડાવી ઠંડા કરો રે. જેઠ મહિનો ભલે ગાજે સિલાવે વાંતો ભલે નાચે મનના સાતમા મારે રે. અષાઢ મહિને આવ્યો વરસાદ દેખાવે વોને પડ્યો પરસાદ દીકરીના લગ્ન સારું રે. શ્રાવણ મહિને આવી ગોરો રૂપા રેવના પેટમાં ચોરો તેલ કરી માલિશ કરો રે. ભાદરવામાં આવી વેલા પારુ વેવંતો કરે ખેલા દીકરાના લગ્ન સારું રે. આસો મહિને આવી દિવાળી રીતા વેવંતો કરે સુવારી દીકરાના લગ્ન સારું રે. પછી ધીરે ધીરે સાંજના કે બપોરના થોડું મોસારું નીકળે, મોસારામાં પણ ગીતા ગવાય, એમાં લખે ઘણી વાર ગીતા એવા ગવાય કે મોસારામાં શું આવ્યું ચાલો જોવા જઈએ રે. મોસારામાં ઘરે ના આવ્યા ચાલો જોવા જઈએ રે. મોસારામાં શું આવ્યું ચાલો જોવા જઈએ રે. એના જમાનામાં તો નવું જ થઈ ગયું કે ભાઈ મોસારામાં મામીઓ આવી ચાલો જોવા જઈએ રે. પછી રાતના કઈ વગોડો નીકળે, એમાં વગોડામાં પણ ગીતા ગવાય, એમાં એવું ગણાય કે વરઘોરો રે વરઘોરો જગદીશભાઈ તમારો વરઘોરો અરે વાચમાં ઉભો ગોરો જગદીશભાઈ તમારો વરઘોરો. ચાલો થેન્ક યુ એન્ડ એવરીબડી એન્જોય. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ વેરી મચ. બહુ ઇન્ટરેસ્ટિંગ હરિવદનભાઈ. હજી આપણે લગ્ન ગીતોનો એક બીજો હિસ્સો પણ માણીશું. બીજા એક બેન પ્રેઝન્ટેશન કરશે, એની રાહ જોઈએ આપણે અને આપણે આપણા કાર્યક્રમમાં આગળ વધીએ. તો હવેનો જે કાર્યક્રમ છે, હવેની જે પ્રેઝન્ટેશન છે, એ આપણું એક ખૂબ જ જાણીતું કપલ, આમ તો ગાવા માટે જાણીતું, પણ આજે એ લોકોએ એક સંવાદ તૈયાર કર્યો છે. મૌલિક સંવાદ છે, મજાકનો સંવાદ છે. તો એ સંવાદ રજૂ કરવા માટે આપણે ઇન્વાઇટ કરીશું મયુરભાઈ અને રેખાબેન ત્રિવેદીને. પણ એ આવે પહેલા હું નિરંજનભાઈને રિક્વેસ્ટ કરું કે મયુરભાઈ અને રેખાબેનનો પરિચય આપે. હવે પંકજભાઈએ કહ્યું એ પ્રમાણે મયુરભાઈને રેખાબેનના પરિચય આપવાની આમ તો કોઈ જરૂર જ નથી. આ બંને આ કપલ ન્યુયોર્ક ખાતેના લગભગ તમામ એસોસિએશન સાથે સંકળાયેલા છે. તેઓ અહીં છેલ્લા 35 વર્ષથી રહે છે. હાલમાં તેઓ બંને નસાઉ કાઉન્ટીની જોબમાંથી રિટાયર્ડ થઈ ગયા છે. તેમને એક પુત્ર અને એક પુત્રી છે.
નો પુત્ર લોયર છે અને પુત્ર વધુ ગવર્નમેન્ટની જોબ કરે છે. તેમની પુત્રીએ ડોક્ટરેટ ઇન ફાર્મસી કર્યું છે અને તેમના જમાઈ નેફ્રોલોજીસ્ટ છે. તેમને કુલ 5 ગ્રાન્ડ ચિલ્ડ્રન છે. તેઓ બંનેને સિંગિંગનો, ડાન્સિંગનો, ટ્રાવેલિંગનો અને કોમ્યુનિટી પ્રોગ્રામમાં ભાગ લેવાનો શોખ છે. તો આજે આપણે એમનો પ્રોગ્રામ માણીએ. થેન્ક યુ. અનમ્યુટ કરજો રેખાભાઈ. ક્યાં ગયા મયુરભાઈ? ખબર નહી, જોયો? ના ના, આવશે આવશે. મયુરભાઈ એ બે ડિવાઇસ ચાલુ રાખી એટલે પ્રોબ્લેમ છે. બે ડિવાઇસ સુધી ચાલુ છે. મયુરભાઈ બીજા રૂમ માં કે આવે? ટી મૂકી આવે જન નીચે બેસો. એક જણ ઉપર શું છે? રેખાબેન ના બે ચાલુ છે. રેખાબેન, રેખાબેન તમારે બે ચાલુ છે? યસ, રેખાબેન ના ત્યાંથી અવાજ આવે. મેં મ્યુટ કર્યો. રેખાબેન બસ, રેખાબેન તમારી બે ડિવાઇસ બંધ કરો. એક બીજી ડિવાઇસ હશે તમારી પાસે, એને લોગ આઉટ કરી દો અને અનમ્યુટ કરો. આ કલ્પ્રિટ અહીંયા હતા. એને ટાઈમ લાગ્યો તો નેક્સ્ટ કરી દઉં બીજું પછી. આ પણ એક એન્ટરટેનમેન્ટ નો ભાગ છે. ના, એકલું આઈપેડ બહાર છે, હું અંદર ના રૂમ માં છું, એ બહાર છે. હા, બારણું બંધ છે. ના તો પણ છતાં એટલે પ્રોબ્લેમ થાય. અને જો હવે અનમ્યુટ કરો રેખાબેન, હવે અનમ્યુટ કરો, નહીં તો હવે ચાલુ થાય એટલે ખબર પડે. ના, એટલે હવે તમારા અવાજ પાછું મ્યુટ થઈ ગયું. અનમ્યુટ કરો, અનમ્યુટ કરો રેખાબેન. યે, ઓકે, થયું. હા ચાલો ચાલો. આ જગ્યા
યુ કેન સ્ટાર્ટ. ઓકે. હે રેખા, તું શું કરે છે? ક્યાં છે તું? શું કરે છે? આવ તો ઘરે અહીંયા. હા હા બોલો ને, સાંભળું છું. અહીંયા ઘરમાં ને ઘરમાં જ છું. જાવ ક્યાં? આ જુઓ ને, ઇન્ડો અમેરિકન સિનિયર સિટીઝન નો આજે ગુરુવાર છે તો પ્રોગ્રામ છે, તો એ જોઉં છું. મને બહુ મજા આવે છે. હા હા, દર ગુરુવારે તારે બસ ઇન્ડો અમેરિકન ના પ્રોગ્રામ માં બેસવાનું, પછી દર શુક્રવારે શુક્રવારે તારે બેસવાનું યોગામાં, પછી રવિવારે તારે પેલા ઇન્ડો અમેરિકન માં જવાનું, શનિવારે પાછું. આમને આમ તો આખો દિવસ દિવસ નો દિવસો પસાર કરે છે અને ભેગા થઈને મજા કરે છે બસ. હા એ વાત તમારી વાત સાચી. હું બધા ઝૂમ માં જાઉં છું, એ વાત તમારી સાચી. પણ આજે ઇન્ડો અમેરિકન નો દર ગુરુવારે જે પ્રોગ્રામ આવે છે એ કેટલો બધો સરસ હોય છે એ તમને ખબર છે? આ મુકુંદભાઈ અને પંકજભાઈ ઇન્ડિયા થી મ્યુઝિકલ પ્રોગ્રામ લાવે છે, અને એમાં જે મ્યુઝિકલ પ્રોગ્રામ હોય એટલા સરસ હોય છે. એમાં જૂના અને નવા બધા ગીતો આવે એટલે સાંભળવાની બહુ જ મજા આવે. તે ઉપરાંત બધા ડોક્ટરો, એલો નિષ્ણાત ડોક્ટરને જુદા જુદા ક્ષેત્રમાંથી લાવે અને એ આપણને સાંભળવા મળે. તે ઉપરાંત એ લોકો ઇન્સ્યોરન્સના, ફાઇનાન્સના એના માણસો લાવે, અને તે ઉપરાંત એ લોકો જુદી જુદી રીતે રિલિજિયસના ધર્મગુરુઓને લાવે તો આપણને એમાંથી ધર્મની જાણવા મળે. આમ આપણને એટલી બધી વસ્તુઓ આ ઇન્ડો અમેરિકન માંથી જાણવા મળે તો પછી હું શું કામ ના બેસું? એ તો તારી વાત સાચી છે. આ આખી ટીમ, આ જે આપણે જગદીશભાઈ પટેલ છે, પછી નિરેન્દ્રભાઈ છે, જીતુભાઈ છે, બધા લોકો સાથે મળી અને એવું સરસ રીતે કામ કરી રહ્યા છે કે જેથી સિનિયર સિટીઝનોને કોઈ ડિપ્રેશન નથી આવતું અને ન્યુયોર્કમાં રહેવા વાળા બધા સિનિયર સિટીઝનોને એટલી મજા આવે છે કે એ લોકોનો ટાઈમ ક્યાં જાય છે એ ખબર જ પડતી નથી. અને કહું મયુર, હવે આપણે કરવાનું બી શું? આપણે કઈ હવે જોબ પર જવાનું નહીં, આપણે થયા રિટાયર. એટલે સવારે પૂજા પાઠ કરીએ, પૂજા પાઠ પોતે એટલે પછી થોડું ઘણું કામ કરીએ, કામ કરી અને પછી ઝૂમ માં બેસીએ, અને ઝૂમ જો પૂરું થાય એટલે હું મારી બેનપણીઓ સાથે થોડા ફોન ઉપર જઉં. બીજું શું? હા, તને તો આખો દિવસ તારી બેનપણી સાથે ફોન કરવા અને ફોન માં બતાવો ટાઈમ પસાર કરવો અને ફેસબુક માં તારી બેનપણી ના ફોટા જોઈ અને લાઈક કરવું, અને આમને આમ દિવસો તારા પસાર થાય છે તારા. એવું ના બોલશો હા તમે. મને પણ કોમ્યુનિટીમાં બહુ રસ છે એટલે હું દરેક કોમ્યુનિટીનું થોડું થોડું કામ કરું છું. એટલે બપોરે હું ઘણી વખત હું ફોન ઉપર હોઉં તો એનો અર્થ એમ નહીં કે હું મારી બેનપણીઓ સાથે જ ગપ્પા મારતી હોઉં, હું મારું કોમ્યુનિટીનું કામ પણ કરતી હોઉં, કારણ કે હું દરેકનું થોડું થોડું તો કરું જ છું. એ તમને ખબર નથી, મને એમાં રસ છે. ઓકે ઓકે, બધી તારી વાત સાચી છે. હવે ધારો કે આ નવરાત્રી ગઈ, હવે દિવાળી ગઈ, દિવાળીમાં આપણે કેટલી મજા કરી, કેટલો આનંદ કર્યો. હવે હવે આપણે છે ને, હવે તો તું વિચાર કર કે હવે આ ક્રિસમસ આવી રહી છે, ક્રિસમસ આવી રહી છે તો તે ક્યાંય વિચાર કર્યો છે? ક્રિસમસ ના પ્લાન કર્યો છે કે શું શું કરવાનું છે આપણે હવે? એ તમારી વાત સાચી. આપણે નવરાત્રી, દિવાળી એ બધામાં મજા કરી, પણ આપણે તો આ દેશમાં રહીને દિવાળી, નવરાત્રી, ઉત્તરાયણ, હોળી બધું કરવાનું અને સાથે ક્રિસમસ બી કરવાની, રાઈટ? અને ક્રિસમસ માટે તમને ખબર નહીં મેં તો બહુ બધો પ્લાન કર્યો છે. કાલે તમે રાત્રે ઝૂમ પર, પેલા કેરીઓકેની ઝૂમ પર હતા ને, ત્યારે મેં ઘરનું બધું ડેકોરેશન કર્યું, લાઈટો કરી, ક્રિસમસ ટ્રી ગોઠવ્યા, અને શોપિંગ તો તમને ખબર નહીં મેં તો ક્યારનું શરૂ કરી દીધું છે. કારણ કે આપણે આપણા છોકરાઓને બધાને ગિફ્ટ તો આપવી જ પડશે ને, એટલે એ બધી હું ગિફ્ટ લઈ આવી છું. હજી આપણે બહુ કામ છે, એ બધું પેક કરીશું, પછી ટ્રી નીચે મૂકીશું. અને એ તમને ખબર છે કે આપણે આ ક્રિસમસમાં, આ ડિસેમ્બરમાં આપણે ઘણી જગ્યાએ પાર્ટીમાં જવાનું છે, અને એની ડેટ તમને ખબર છે? 12, 15, 17 અને 25. તો એને માટે બી મારે તો કપડાય બધા તૈયાર કરવા પડશે, તો એ બધા કપડાય મેં તૈયાર કરવાની શરૂઆત કરી દીધી છે. તો 12મીએ હું ગ્રીન પહેરવાની છું, 15મીએ હું યલો પહેરવાની છું, 17મીએ હું ગ્રે અને બ્લુ પેરિસ, અને 25મીએ બ્રાન્ડ ન્યુ રેડ કલરનો હિક્સવિલ માંથી આપણે બંને જે લઈ આવ્યા હતા ને બોમ્બે બ્યુટિક માંથી, એ હું પહેરવાની છું. ઓકે ઓકે, એ તારી વાત સાચી છે. પણ હવે તારું તો આ કામ છે, પણ તે મારું કામ વધારી દીધું આમાં તો, કારણ કે આપણે મેચિંગ માટે તો
મેચિંગ તો પહેરીએ છીએ, તો પછી મારે પણ બધા શર્ટો બધા મારા વોર્ડ્રોબ માંથી જોવા પડશે કે કયા કયા ગ્રીન કેવું શર્ટ છે. ત્યાં જે બધું મારું કામ પણ તે વધારી દીધું છે. તો હવે આપણે ક્રિસમસમાં અને લોકો છે ને આ ક્રિસમસમાં જે આ પાર્ટીઓ કરે છે ને એ લોકો પછી આપણા થીમ આપે છે અને આપણે કહે છે કે તમે આ કલરનો ડ્રેસ પહેરજો, આ કલરનો ડ્રેસ પહેરજો. એટલે આપણે એ પ્રમાણે આપણે બધા કલરના શર્ટ અને બધા સાડીઓ કાઢવી પડે. આપણે ક્રિસમસ માં મજા કરવાની, બસ એ જોવાનું છે. એ બધી વાત સાચી, પણ હવે મને એ કહો કે તમે ક્રિસમસ માં મને ગિફ્ટ શું આપવાના છે? તમે છોકરાઓને આપો, બધાને આપો, પણ મને શું આપશો? અરે ડાર્લિંગ, ડાર્લિંગ તો મારી ડાર્લિંગ છે ને, તને તો શું આપવાનું, તને તો તને ભરી ભરીને આપવાનું છે. તું તો ત્યારે જોઈશ, 25મી એ તું ખરેખર સવારે તાંતાન આવશે ને જોઈશ, ત્યારે તને ખબર પડશે કે મેં તને શું સરપ્રાઈઝમાં આ ગિફ્ટ આપી છે. ત્યારે તને ખ્યાલ આવશે કે આ તારો ડાર્લિંગ કેવો કેવો છે. તને શું એટલે ખોલીશ એટલે ખબર પડશે. તો એમ કે હું પણ કઈ કામ નથી હો તમારા માટે, પણ હું સરસ મજાની એક ગિફ્ટ લઈ આવી છું, એ હું તમને ત્યારે જ બતાવીશ, અત્યારે કહેવાની જ નથી ને. મને ખબર. ઓકે ઓકે, ત્યારે આપણે તને 25મી આપણે ક્રિસમસ માં સાન્તા જયારે ખોલશે ત્યારે તારી તારી ગિફ્ટ મને ખબર પડશે કે તે શું આપી છે, અને મારી ગિફ્ટ તને સરપ્રાઈઝ થશે. એટલે ચાલો આપણે હવે આપણે જઈએ અને આપણે શરૂઆત કરીએ. ચાલો હેપી હેપી ક્રિસમસ અને હેપી હોલીડે, હેપી હોલીડે એવરીબડી, હેપી હોલીડે. સોરી ફોર ડિસ્ટર્બન્સ. સરસ, અમે હજી એક્સપેક્ટ કરતા હતા કે થોડો ઝઘડો વધે, પણ ખાસ ઝઘડો થયો નહીં. ચાલો, સરસ મૌલિક રજૂઆત, મજા આવી. હવે આપણે આગળ વધીએ કાર્યક્રમમાં. તો કાર્યક્રમની અંદર શરૂઆતમાં મેં એકાદ પ્રશ્ન પૂછેલો અને પછી ગૌતમભાઈએ પૂછેલો. હું પહેલા મારા કોયડાથી શરૂઆત કરું. કોઈએ પોતે પહેલા વાંચેલો ના હોય, પણ આજે આનું કોઈ સોલ્યુશન, પેલા બસ સ્ટેન્ડ ઉપર ત્રણ જણા બેઠા છે, એમાંથી કોને લિફ્ટ આપી એ અંગે જો કોઈ વિચાર કર્યો હોય અને કોઈની પાસે કોઈ સુંદર અપ્રોપ્રિયેટ જવાબ હોય તો હાથ ઊંચો કર્યો તો એમને લઈ આવીએ કે વોટ વિલ બી ધ સોલ્યુશન. આમાંથી આદર્શ સોલ્યુશન કયું થશે, કોને લિફ્ટ આપશે, અને બધાના પ્રોબ્લેમ સોલ્વ થાય એવું કેવી રીતે થઈ શકે, કોઈને વિચાર આવે છે? ઓકે, આપણે પેલી કન્ડિશન પાછી લઈએ કે તમે પહેલા કશે વાંચેલું ના હોય તો. ઓકે, ગો અહેડ રાજેશભાઈ, અનમ્યુટ કરો. તમારા સવાલ મુજબ પહેલો એને લિફ્ટ આપશે એના ફ્રેન્ડને, એનો ફ્રેન્ડ એને લઈ જાય સાથે, અને એનો ફ્રેન્ડ પછી ત્યાંથી બીજી કોઈ વેહિકલ લઈને આવે અને પછી એ પેલા ડોસીમાને લઈ જાય, અને પાછો પેલો એ છે વ્યક્તિ એ એની ગર્લફ્રેન્ડને લઈ જાય છેલ્લે. ઓકે, થેન્ક યુ. સારો વિચાર છે, પણ એના કરતાં એક સારું સોલ્યુશન, જે મારું સોલ્યુશન નથી, જેને સવાલ પૂછ્યો છે એનું સોલ્યુશન છે. અને એ સોલ્યુશન એવું છે કે એ ગાડી જે છે એ એના ફ્રેન્ડને આપી દે કે આ ગાડી તું લઈ જા, તારી ડોટરને હોસ્પિટલાઇઝ કરવી હોય કે સારવાર જે કરાવી હોય કરાય, અને જોડે પેલા માજીને લેતો જા, માજીને પણ હોસ્પિટલાઇઝ કરી દે, અને પછી તારું કામ પતી જાય એટલે તું લેવાઓ, ત્યાં સુધી આ મારી જે સ્વપ્નોની રાણી જે અહીંયા છે એની સાથે હું બસ સ્ટેન્ડ ઉપર બેસીને વાતો કરું છું, તું મને પછી લેવા આવ, પણ તું લેવા આવે ત્યારે મારી ગાડી લઈને નહીં આવતો, કારણ કે એમાં બે સીટો છે, એટલે તું લઈને લેવા આવશે તો અમને બે જણને લઈ જવા પડશે, તો તારી ચાર સીટર ગાડી લઈને આવજે અને પછી તું અમને બધાને લઈ જજે. ધેટ ઇઝ ધ સોલ્યુશન. અને એ સોલ્યુશન એવું છે કે જેમાંથી બધાનું કામ સરે, એ એકલો એની પેલી ગર્લફ્રેન્ડ સાથે બેસી અને પ્રેમાલાપ કરે ત્યાં સુધીમાં પેલા બે જણા પોતાનું કામ પતાવીને આવી જાય. ધેટ વિલ બી એ બેટર સોલ્યુશન. ઓકે, હવે રિલેશનશીપનો જે સવાલ ગૌતમભાઈએ પૂછ્યો છે એ ગૌતમભાઈને રિક્વેસ્ટ કરું કે તમારા પૂછેલા પ્રશ્નોના જવાબ જો લોકોને ખબર હોય તો એ પૂછો, અને નહીં તો તમે બતાવો. ઓકે ઓકે, વેલકમ બેક એવરીબડી.
આઈ હોપ કે કેટલાક સવાલ શોધ્યા છે. ઘણા મારે વડીલો પણ અહીંયા છે સાંભળતા હશે, મને મારી ઉંમર ના હશે, મારા કરતા વધારે ઇન્ટેલિજન્ટ છે કોઈ? ભાઈ જેને પણ જવાબ અપાયો હાથ ઉંચો કરો. લાલ ખાલી પહેલો ને ત્રીજો સવાલ બરોબર સાંભળ્યો, એટલે એ પહેલો સવાલ છે એનો કોની માના બાપ ના તમે દીકરા છો તો એ છે મારી ભત્રીજી, જેની બા છે મારી બેન છે, એના ફાધર નો છોકરો છું. ઓકે ગૌતમભાઈ. ઓકે મુકેશભાઈ, તમારું ગેસિંગ બરોબર છે પણ આન્સર ખોટો છે. એટલે જ મેં કીધું તું કે આપણે આપણે નાનપણ બાળપણ યાદ કરો, આપણા બધા સંબંધો કોને કહેવાય. તમારું ગેસિંગ થોડું લોજિક બરાબર છે પણ જરા ખોટી દિશામાં ગયું છે. આનો સાચો જવાબ છે ભાણેજ. ભાણેજ એટલે આપણી ભણી પણ હોય ને ભણીઓ પણ હોય. હવે સમજો, તું કોની માના બાપનો દીકરો, એ મારો પ્રશ્ન હતો. એટલે કોઈ એક્સ વ્યક્તિ છે એની માં છે બી, એની એના બાપ છે સી, અને એ સી નો હું દીકરો છું. એટલે મારો બાપ પણ સી અને પેલી બેન નો બાપ પણ સી, એટલે બંને સી ના અમે દીકરા થયા. પેલી બેન મારી કોણ થઈ? બેન. એના દીકરા દીકરી મારા કોણ કહેવાય? ભણેજ કે ભણી. તમે ભત્રીજા બોલ્યા એટલે યુ આર રોંગ. ભત્રીજા કે ભાણે, એ ભત્રીજા ને ભાણેજ નું મને જરા કન્ફ્યુઝ. હા, ધેટ ઇઝ માય કે આપણે એ જ ગમત કરીને આપણે સમજવાનું છે સક્પણ ની વ્યાખ્યાઓ. અચ્છા, હવે હવે બીજા પ્રશ્ન, આઈ વુડ સે ગુડ ટ્રાય. જયંતિભાઈ ની જોડે વાત કરીએ, બીજા પ્રશ્ન ઉપર આવીએ. બીજો પ્રશ્ન છે મારો, તું કોના બાપની માનો દીકરો? કોના બાપની માનો દીકરો? જયંતિભાઈ પ્રશ્ન જેવું જ લોજિક શરૂ થાય, જવાબ. મેં એના ઉપર વિચાર નથી કર્યો, મેં તો પહેલાનો વિચાર કર્યો તો ને ભાણે જે જવાબ હતો, ભાણ ભાણી કે ભાણો. ઓકે, હવે બીજો કોઈ ભાણે ભાણી હતો તો યુ આર રાઈટ. અચ્છા, બીજા કોઈ સવાલ, બેનો કોઈ જવાબ કોઈની પાસે હોય તો હાથ ઊંચો કરજો. નથી. ઓકે, નાઉ યુ કેન ડિસ્કસ. બીજા સવાલના જવાબમાં બી આપણે એ જ લોજિક વાપરવાનું. સવાલ હતો તું કોની, અરે કોના બાપની માનો દીકરો, એટલે એક્સ વ્યક્તિ છે એનો બાપ છે બી ને એની માં છે સી, ને સી નો હું દીકરો, એટલે સી નો હું દીકરો અને સી નો પેલો પણ દીકરો, એટલે સી ના બે દીકરા. તો હવે બે દીકરા એક માં ના હોય તો એ કોણ કહેવાય? ભાઈ. એટલે મારા ભાઈ ના દીકરા દીકરી મારા કોણ કહેવાય? ભત્રીજો કે ભત્રીજી. એટલે સાચો જવાબ જેનો ભત્રીજો કે ભત્રીજી હોય દે આર ઇન્ટેલિજન્ટ, આઈ એપ્રિશિએટ, પણ સાચો જવાબ ભત્રીજો કે ભત્રીજી. બીજા સવાલ લો. ઓકે, ત્રીજો સવાલ, ત્રીજા સવાલ ઉપર જઈએ. બીજા સવાલમાં કોઈ નથી. ઓકે ચાલો, ત્રીજો સવાલ થોડો ટ્રીકી છે અને એના મલ્ટીપલ આન્સર છે. મારો ત્રીજો સવાલ હતો તું કોની માના સાસુનો દીકરો, એટલે કોઈ એક વ્યક્તિ છે એક્સ, તેની માં છે બી, એની સાસુ છે સી, ને એનો હું દીકરો. હવે વિચારો, મારી માની મારી માં કોકની સાસુ છે, મારી માં કોની સાસુ હોય એની બે વહુ નહીં. હવે કારણ કે પેલા માનો છે જમાઈ નથી આવતા બરાબર, હવે એ મારી માની વહુ કોણ હોય? બે હોય, કાં તો મારી પત્ની હોય કાં તો મારી ભાભી હોય, રાઈટ? હવે પહેલો ઓપ્શન મારી પત્ની લઈએ તો મારી પત્નીના દીકરા દીકરી મારા કોણ થયા? ઓફકોર્સ મારા જ દીકરા દીકરી, એટલે હું મારા દીકરા કે દીકરીના માના સાસુનો દીકરો. દેટ ઇઝ આન્સર વન. આન્સર ટુ, સેકન્ડ પાર્ટ જે, એમાં તો ભાઈ મારી માની વહુ મારી ભાભી પણ હોઈ શકે, મીન્સ કે મારા ભાઈની વાઈફ, ભાઈ નાનો મોટો ડઝન્ટ મેટર. તો મારી ભાભીના દીકરા દીકરી મારા કોણ થયા? મારી ભાભીના દીકરા દીકરી એટલે મારા ભાઈના દીકરા દીકરી બરાબર, એટલે મારા ભાઈના દીકરા દીકરી કે ભાભીના દીકરા દીકરી મારા ભત્રીજો કે ભત્રીજી. એટલે બીજો આન્સર એનો છે ભત્રીજો કે ભત્રીજાની માના સાસુનો હું દીકરો.
આ આપણે એ જ સમજવાનું છે કે ભત્રીજો ભત્રીજી ભાણજ ભાણેજ હજુ તો બધી સકપણ બહુ ચાલે, બીજી વાર કોઈ વારનો વિચાર કરશું. ઓકે, આપણે આપણા ગ્રાન્ડ કિડને ને કિડને બી આ સકપણ આ રીતે સમજાવીએ ને, દે વિલ લવ ટુ અન્ડરસ્ટેન્ડ વિથ પ્લેઝર થ્રુ રમુજી ભાષા. ગૌતમભાઈ, ગૌતમભાઈ, આ જે આપણે મોટી ઉંમરના લોકોને ભેજરા કોયડા રૂપ છે, તો આપણા છોકરાઓને જો આ સમજાવવા જઈએ તો મને લાગે છે કે બંધ કરો, બહુ અઘરું કામ છે. આ છે ને, નાનપણથી સ્કૂલમાં આવ્યા, રમતા હતા, અને આજે મોટે ભાગના વડીલો સમજે છે. આપણે ગુજરાતી ભાઈઓ કે સકપણની વ્યાખ્યાઓ શું, આપણે કોને કહીએ, પાણીઓ પાણી બેન હે ભાભી, પણ આપણે 1500 માંથી 500 મેમ્બરો બી સમજીને પોતાના ગ્રાન્ડ કિડને સમજાવે તો દેટ ઇઝ વર્થ. આજની જનરેશનમાં આપણે આ બધું લઈ જવાની જરૂર છે. માટે ચાલો, થેન્ક યુ વેરી મચ, તમે બધા મને સાંભળ્યો એ બધા ખૂબ ખૂબ આનંદ. ચાલો હવે આપણે, આપણી પાસે લગભગ હજી 15 મિનિટ છે, એટલે આજે બે બીજી રજૂઆતો છે. એક તો જયંતિભાઈ શાહ, જયંતિભાઈ શાહ 88 વર્ષની ઉંમર અને લગભગ 50 વર્ષથી અમેરિકામાં સ્થાયી થયેલા છે. એમને ભારતમાં અને ન્યુયોર્કમાં બંને જગ્યાએ શિક્ષક તરીકે કામ કર્યું. 62 વર્ષે 1996માં રિટાયર થયા. રિટાયર થયા પછી સિનિયર કોમ્યુનિટી માટે કામ કરે છે. લાસ્ટ યર એમની સિનિયર કોમ્યુનિટી માટેની સેવાઓને બિરદાવતો શાંતિ ફંડનો એવોર્ડ પણ એમને એનાયત થયેલો. એમને 4 સંતાનો, 13 ગ્રાન્ડ ચિલ્ડ્રન અને ગ્રાન્ડ ચિલ્ડ્રન પણ એમના 30s માં, અને પ્રોફેશનલ્સ હોય એવા બધા ઘણા બધા ગ્રાન્ડ ચિલ્ડ્રન, અને એક સિનિયર પરિવાર એમને થોડોક વખત પહેલા જ ઇઝ ધ સંસ્થાપક ઓફ દેટ. અને 88 વર્ષની ઉંમરે પણ માત્ર આપણા કાર્યક્રમમાં જ નહીં, પરંતુ એમની જે સંસ્થા છે એને માટે, અને એ ઉપરાંત ખૂબ જ એક્સટેન્સિવ ટ્રાવેલ પણ કરે છે. આ ઉંમરે દુનિયાના લગભગ તમામ દેશોમાં એ ફરી ચૂક્યા છે. તો જયંતિભાઈ, હવે ધ સ્ટેજ ઇઝ યોર્સ, પણ તમારું સેટઅપ એવી રીતે કરો કે તમારો આખો ફેસ દેખાય, એટલે જરાક યા ગો એહેડ. વાદરાની થપ્પડ, મેં કોકને એક વાત કરી તો કે વાંદરો તો થપ્પડ મારતો હશે. અલા ભાઈ, મેં કોઈ મેં જે ખાધી તે ખોટી? આજે 75 વર્ષ થયા છતાં આ જમણા ગાલ ઉપર ચચરે છે એ થપ્પડ. હવે વાંદરાએ થપ્પડ કેમ મારી એ હું તમને સમજાવું. પહેલાં મારે મારા ફ્રેન્ડની ઓળખાણ આપવી પડશે. મારું લંગોટિયા મિત્ર ચંદુ દાદો, ચંદુ કાન કટ્ટો કે ચંદુ તોતડિયો એને કહેવાય નહીં, એ તોતડિયો ખરો, પણ એને તોતડિયો કહો તો તમારો કાન કે નાકનો વીમો ઉતરી જાય. પણ એ મારો ફાસ્ટ ફ્રેન્ડ. એક દિવસ મને કહે કે ભાઈ, તારે પહેલા નંબરે પાસ થવું છે. હવે પહેલા નંબરે પાસ થવાનું કોને ના ગમે? મેં કહું હા, પહેલા નંબરે પાસ થવાનું હોય તો ચોક્કસ તું જે કહું એવું કરું. તો કહે છે, તું એમ કર કે વાંદરાની પૂંછડીના વાળ લાય, એનું માદળિયું બનાવ અને ગાળામાં પહેરવાનો રાખ, તારો પહેલો નંબર આવશે. બે દિવસ પછી મને એક ચાન્સ મળી ગયો કે એક વાંદરો અમારી અગાશીમાં બેઠો હતો. ગુજરાતમાં ને આપણે તો ત્યાં તો ઘણા બધા વાંદરા ખોદાકૂદ કરતા હોય છે. બિલ્લી પગે હું દાદર ઉપર ચડ્યો અને ફેક એની નજીક જઈને એનું પૂંછડું ખેંચ્યું વાંદરાનું. કોણ જાણે કેમ, પણ વાંદરાને આ ગમ્યું નહીં, એટલે ફરીને એક થપ્પડ મને મારી. એટલે હું નીચે ઉતરી અને લાકડી લઈને ઉપર આવ્યો ફરી અગાશીમાં. એટલે વાંદરાને લાગ્યું કે હવે અહીંયા આગળથી જવું પડશે. એટલે એ ખૂબ કરીને આખી શેરી કૂદીને સામેનું જે મકાન હતું એ મકાનના છાપરા ઉપર ગયો અને મારી સામે જોઈને ચીચિયારી કરીને એમ કે તું હવે અહીંયા આગળ આવી જા તો પછી આપણે જરી મજા કરી. મેં કહ્યું, જો ભાઈ, મેં તારી પૂંછડી ખેંચી, તે મને થપ્પડ મારી, આપણો હિસાબ બસો. અને મેં કહું, હું માણસ જેવો માણસ જઈને વાંદરાની સાથે ક્યાં જેવા જોડી કરું?
એટલે એમ કરીને મેં કહું કે હું નીકળી ગયો. પેલા જે વાળ પડ્યા હતા એ વાળ બધા મેં વીણી દીધા દાદરમાં પડેલા, અને માદળી તો ક્યાંથી લાવે એટલે મેં એક કાગળનો ટુકડો લીધો સારો સામાન, એની અંદર એની પડીકી વાળી અને એક દોરી પરોવી અને ગળામાં પહેરવાનું રાખ્યું મેં. હવે પરીક્ષામાં પહેલો નંબર તો આપવાનો હતો, ચંદુ કઈ ખોટું તો કહે નહીં, એટલે પછી હોમવર્ક કે આમે કશું કરતા નહોતા. તો હવે તો મેં સાવ જ ભણવા ગણવાનું છોડી દીધું, કારણ કે ભણો ભણો ગણો તમારો પહેલો નંબર આવવાનો છે તો પહેલા નંબર કરતા ઊંચો નંબર તો હોય જ ના શકે, તો પછી કડાકૂટ કેમ કરવાની. એટલે મેં વાંચવા લખવાનું છોડી દીધું. છ માસિકની પરીક્ષા થઈ ગઈ અને સાહેબ તમને 90 લાગશે કે મારો પહેલો નંબર આવ્યો. તમને લાગે કે મેં પેપર ફોડ્યા હતા? ના, પેપર નહોતા ફોડ્યા. અમારા સાહેબની છોકરી સંધ્યા મારી ખાસ બહેનપણી થાય, પણ એની સાથે મેં કોઈ સિફારસ પણ નહોતી કરી. પણ થયું એવું કે જ્યારે પહેલો નંબર આવે તો લોકો હસે. મારો પહેલો નંબર આવ્યો ત્યારે હું મારે રડવાનો વારો આવ્યો. કેમ એ તમને કહું? ક્લાસમાં પિસ્તાળીસ. હા, આઈ એમ સોરી, એનીથિંગ, એની પ્રોબ્લમ? ગો અહેડ, ગો અહેડ. ઓ, ક્લાસમાં 45 છોકરાઓ હતા, એમાંથી 35 જણ પાસ થયા અને મારો નંબર 36માં આવ્યો. એટલે નપાસ થનારાઓમાં મારો નંબર પહેલો આવ્યો, પાસ થનારામાં નહીં. એટલે પછી હું તો ગયો પેલા ચંદુની પાસે. મેં કહ્યું, ચંદુ આ શું, હું તો નપાસ થયો. તો કે હોય નહીં, તું પહેલા નંબરે નપાસ થયો, પણ કે છે આ બને નહીં. આમ તો ગધેડાની ત્યાં લાતેય ખાધી છે, તો આ ગધેડાની પૂંછડીના વાળ તો ત્યાં નહોતા, એનું તો માદળીઓ નથી બનાવ્યું ના. ગાય તને ગોથે ચડાવ્યું છે તો ગાયના પૂંછડીના વાળ તો નથી ને. મેં કહું, ના, વાંદરાના જ છે. તકે લાવ કે છે. એટલે મારું માદળ મારું પેલું માદળિયું કાગળનું માદળિયું એને દીધું, ખોલી નાખ્યું. બધા વાળ જોયા અને વાળ જોઈને કહે કે ભાઈ આ વાળ વાંદરાના નથી. મેં કહું, વાંદરાના પૂંછડી મેં ખેંચી એના જ વાળ છે. લાગે એમ નહીં, એ વાંદરો નહોતો, વાંદરાની વાઇફ હતી. વાંદરાની વાઇફના તોડલા વાળ લાવ્યો છું. એટલે જે તેણે ઓડનું ચોડ કર્યું એટલે જે તારે પાસ થવાનું હતું એને બદલે તું નાપાસ થયો. વાત હવે એવી છે કે હવે આ તો 6 માસિક પરીક્ષા હતી, થોડા મહિનામાં વાર્ષિક પરીક્ષા આવશે. ત્યારે તું પૂંછડું ખેંચું ત્યારે પેલા ખાતરી કરજે કે આ માદરો હશે. ઓકે, થેન્ક યુ ફોર એન ઇન્ટરેસ્ટિંગ એપિસોડ જયંતિભાઈ. આવા બીજા ઘણા બનાવો તમારી જિંદગીમાં બન્યા છે એવું તમે મને કહેલું. આપણે બીજા બનાવવાની વિગતો પછી સાંભળીશું. હવે આપણે કદાચ સમયના અભાવે એક છેલ્લો કાર્યક્રમ લઈશું અને પછી આપણે બીજા કાર્યક્રમ લઈશું. બીજા લગભગ 3-4 જણા જેમાં અમે લોકો, મારે કે મુકુંદભાઈને કે જગદીશભાઈને કંઈક રજૂઆત કરવાની છે એ બધા ગમતાનો કરીએ ગુલાલ ભાગ 3માં રજૂ કરીશું. પણ આજે એક લગ્ન ગીત ગાવા માટે આપણે ઇન્વાઇટ કરીએ રંજનબેન પટેલને. રંજનબેન અને મનસુખભાઈ પટેલ એ આપણા ખૂબ જ એક્ટિવ મેમ્બર, થોડા વખતથી એ પેન્સિલ્વેનિયા એમના પરિવારની સેવા માટે મૂવ થયા છે. મનસુખભાઈ મોટલના વ્યવસાયમાં, પહેલા ડાયમંડના વ્યવસાયમાં હતા, એમને 2 પુત્રો, 4 ગ્રાન્ડચિલ્ડ્રન અને અત્યારે ગ્રાન્ડચિલ્ડ્રનની સહાયમાં એ પેન્સિલ્વેનિયા પહોંચેલા છે. એટલે અમને એમની અહીંયા ન્યુયોર્કમાં ખોટ ચાલે છે, ન્યુયોર્ક વચ્ચે કોઈ કંઈક વાર દેખાઈ જાય છે. બાકી હવે ક્યારે પરમનન્ટલી પાછા આવે એની રાહ જોઈએ છે. તો રંજનબેન, આજે કેટલાક રમૂજી લગ્ન ગીતો આપણી સમક્ષ રજૂ કરશે રંજનબેન.
જય સાંઈ. મારું ગીતમાં પેલા ભાઈની જેમ જ છે, જો કદાચ હોય તો ખોટું નહીં લગાડતા હું જે ગાવા તેમાં. ઓકે, જય સાંઈ. મંડપ ઉપર મૂક્યો દીવો, વર કન્યા તમે ઘણું ઘણું જીવો, આવા આશીર્વાદ પાની લેર ના આવે ફરી ફરીને. મંડપ ઉપર મૂકી વાડકી, મુકુંદભાઈ ને પદ્માબેન લાડકા, આવા લાડ લડાવવાની લેર ના આવે ફરી ફરીને. મંડપ ઉપર મૂકી સાંકળ, પંકજભાઈ ને વરગી ડાકણ, આવા ભુવા તેડાવવાની લેર ના આવે ફરી ફરીને. મંડપ ઉપર મૂક્યો સોસ્યો, વર્ષા બેન ને લઈ ગયો ઘસ્યો, આવા ડુક્કર દોડાવવાની લેર ના આવે ફરી ફરીને. મંડપ ઉપર મૂકી કૂંચી, જગદીશભાઈ કરતા શૈલા ઊંચી, આવા કજોડા જોવાની લેર ના આવે ફરી ફરીને. મંડપ ઉપર મૂક્યું સંતરુ, નૈના બેન ને વળગ્યું વંતરુ, આવા ઢૂણી દોડાવવાની લેર ના આવે ફરી ફરીને. ઓ ચાંદલિયા ચતુર માને કે જે આણા મોકલે, પેલા નિરંજનભાઈ છે કઈ કારેલા જેવા, કઈ કડવા લાગે કઈ કડવા લાગે. ઓ ચાંદલિયા ચતુર માને કે જે આણા મોકલે, પેલા રમેશભાઈ છે કઈ દૂધી જેવા, કઈ વેલે વધે કઈ વેલે વધે. ઓ ચાંદલિયા ચતુર માને કે જે આણા મોકલે, પેલા જતીનભાઈ છે કઈ મરચા જેવા, કઈ તીખા લાગે કઈ તીખા લાગે. ઓ ચાંદલિયા ચતુર માને કે જે આણા મોકલે, પેલા ધીરેનભાઈ છે કઈ રીંગણ જેવા, કઈ ચરકા લાગે કઈ ચરકા લાગે. ઓ ચાંદલિયા ચતુર માને કે જે આણા મોકલે. હું જ્યારે બોલાવું ત્યારે બોલજે રે, બોલ મારા મરગા કુકરે કુક, પેલા જીતુભાઈ ના પેટમાં પેસજે રે, બોલ મારા મરગા કુકરે કુક, એનું ચાંચ મારીને પેટ ફોડજે રે, બોલ મારા મરગા કુકરે કુક, એના ખાધેલા બટાકા કાઢજે રે, બોલ મારા મરગા કુકરે કુક. હવે એક છેલ્લું પાછું પંકજભાઈ નું ગામ. મેં તો મુંબઈ થી મંગાવી મેસૂર ની દાળ, મેં તો ઘાસલેટે વગારી મેસૂર ની દાળ, મેં તો પંકજભાઈ ને ભાણે પીરસી મેસૂર ની દાળ. પંકજભાઈ ના પેટમાં ઓલા બોલે કોલા બોલે, જાન બોલે જનાવર બોલે, બાર ગામના બાવા બોલે, તેર ગામના તેડા બોલે, ચૌદ ગામના ચોધરા બોલે, પંદર ગામના પાડા બોલે, બોલે બાવા ગુરગુર મેસૂર ની દાળ. જય સાંઈ. થેન્ક યુ. તમે બધા અનુભવ્યું હશે કે આજે રજૂ થયેલી રચનાઓ કેટલીક મૌલિક હતી, કેટલીક મૌલિક નથી પણ ખૂબ ઇન્ટરેસ્ટિંગ હતી. તો તમારા બધાના ધ્યાનમાં આવી કઈક રચનાઓ આવે તો એ લઈને પ્રસ્તુત કરવા માટે ગમતાનો કરીએ ગુલાલ પાર્ટ 3 માટે રેડી રહેજો. અને હવે આપણે કાર્યક્રમના બીજા ભાગ તરફ આગળ વધીએ. આપણે બરાબર સમયનું પાલન કરીએ છીએ, 12:01 બાકી છે અને આપણે આજનો ગમતાનો કરીએ ગુલાલ અહીંયા આટોપીએ છીએ. અને ફરીવાર નવા વર્ષમાં ગમતાનો કરીએ ગુલાલ ભાગ 3 થી હાજર થઈ જઈશું. ત્યાં સુધીમાં તમે બધા જે જે પ્રતિભાવાન સભ્યો છે જુદી જુદી આઈટમો સાથે તૈયાર રહેજો અને મને સંપર્ક કરજો, તો આપણે ધીરે ધીરે એની ગોઠવણી કરીશું. મુકુંદભાઈને રિક્વેસ્ટ.